नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 6 गणित विषयનું પહેલું ચેપ્ટર એટલે કે સંખ્યા પરિચય વિશે વધુ માહિતી મેળવીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે સંખ્યા પરિચયમાં આપેલી સંખ્યા છે તેને વાચતા શીખ્યા એટલે કે શબ્દોમાં લખતા શીખ્યા. સંખ્યા છે એમાં અલગ અલગ સ્થાન અથવા સ્થાન કિંમત મેળવતા શીખ્યા. સંખ્યાઓને ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં ગોઠવતા શીખ્યા. તો આવી ઘણી બધી ચર્ચાઓ કરી હતી. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો આપેલી સંખ્યા છે એના એકમમાં ફેરફાર કઈ રીતે કરી શકાય. કે નાના એકમ હોય એમાંથી મોટા એકમમાં કઈ રીતે ફેરવવું, અથવા મોટા એકમ હોય એમાંથી નાના એકમમાં કઈ રીતે ફેરવવું. તો આજે આપણે સંખ્યાના એકમ છે તેની ફેરબદલી કરતા શીખીશું. એટલે એકમ છે એમાં આપણે અત્યાર સુધી તમે શીખ્યા છો કિલોમીટર હોય એમાંથી આપણે મીટરમાં ફેરવતા. તો બસ એ જ રીતના અલગ અલગ એકમ છે જેને આપણે એક રાશિમાંથી બીજી રાશિમાં ફેરવવાના છે. સૌથી પહેલા જોઈએ લંબાઈનો એકમ છે સેન્ટીમીટર. એક સેમી બરાબર, સેન્ટીમીટરને ટૂંકમાં સેમી તરીકે ઓળખીએ છીએ, તો એક સેમી બરાબર 10 મિલીમીટર. એક સેમી બરાબર 10 મિલીમીટર. હવે તમને એમ કહે કે 1 મિલીમીટર એટલે કેટલા સેમી થાય, તો આપણે 1 સેમી વસ્તુ જોઈએ છે, 1 સેમી લંબાઈ જોઈએ છે. તો આપણે 10 વખત મિલીમીટર ભેગા કરીએ ત્યારે આપણને 1 સેમી લંબાઈ મળે. હવે 1 મિલીમીટર આપણે જોતું હોય તો શું કરવાનું, તો 1 સેમીના 10 ભાગ કરવાના. કેમ કે 10 મિલીમીટર ભેગા થાય છે ત્યારે 1 સેન્ટીમીટર બને છે. તો આપણે 1 મિલીમીટર જોતું હોય તો 1 સેન્ટીમીટરના 10 સરખા ભાગ કરવાના. હવે જોઈએ, ધારો કે 1 સેન્ટીમીટર જેટલો માપ છે, ચલો એના 10 આપણે સરખા ભાગ કરી. તો આ જે એક ભાગ છે આ પૂરેપૂરું માપ કેટલું છે, 1 સેમી જેટલું. આખું માપ કેટલું છે, 1 સેન્ટીમીટર જેટલું. આપણે 1 મિલીમીટર જોતું હોય તો શું કરશું, તો 1 સેન્ટીમીટરના 10 ભાગ કરશું. તો આ જે નાનો ટુકડો મળે છે કેટલો મળશે, 1 મિલીમીટર જેટલો મળે. તો કહી શકાય કે 1 સેન્ટીમીટર એટલે કે 10 મિલીમીટર છે. તો 1 મિલીમીટર કેટલા થાય, તો 1 સેન્ટીમીટરનો 10મો ભાગ થાય. 1 સેન્ટીમીટરના 10 ભાગ કરીએ એટલે કે 10મો ભાગ કરીએ તો આપણને 1 મિલીમીટર અંતર મળે. હવે નેક્સ્ટ જોઈએ બીજો, તો 1 મીટર અને સેન્ટીમીટર. તો 1 મીટર બરાબર 100 સેમી. 1 મીટર બરાબર 100 સેમીનો મતલબ શું થાય, કે આ સેન્ટીમીટર છે 1 સેન્ટીમીટર, એવા 100 સેન્ટીમીટર ભેગા કરીએ તો આપણને 1 મીટર અંતર મળે. હવે આપણે 1 સેન્ટીમીટર જોતું હોય, આપણને મીટર આપેલું હોય અને 1 સેન્ટીમીટર જોતું હોય તો શું કરશું, તો આપેલ જે મીટર છે એના 100 ભાગ કરશું અને 100 માંથી જે 1 ભાગ મળે છે એ મળશે આપણને સેન્ટીમીટરમાં. તો 1 સેન્ટીમીટર મીટરનો કેટલામાં ભાગ છે, 100મો ભાગ, એટલે કે 100 ટુકડા કરીએ અને જે 1 ટુકડો મળે એ કેટલો મળશે આપણને, સેન્ટીમીટર. પછી 1 મીટર એટલે, એક મીટર છે એને મિલીમીટરમાં ફેરવવા છે. તો આપણી પાસે સેમી છે તો 1 સેમી એટલે 10 મિલીમીટર થાય છે. તો 100 ના 100 એઝ ઇટ ઇઝ જે છે એમ જ. તો આજે સેમી છે એની જગ્યાએ 10 મિલીમીટર લખી શકીએ, 100 × 10 મિલીમીટર. ચલો 100 × 10 એટલે કે 1000 મિલીમીટર. મિલીમીટર અને મિલીલીટર બંને અલગ એકમ છે. મિલીમીટર એ અંતર માપવાનો એકમ છે અને મિલીલીટર એ પ્રવાહી માપવાનો એકમ છે. તો ચલો 1 સેન્ટીમીટર એટલે કે 10 મિલીમીટર, 1 મીટર એટલે કે 100 સેમી અને 1 મીટર એટલે કે 1000 મિલીમીટર. હજી લંબાઈ માપવાનો મોટો એકમ છે તો કિલોમીટર. કિલોમીટરને ટૂંકમાં કિમી તરીકે ઓળખીએ છીએ. 1 કિમી એટલે કે 1 કિલોમીટર એટલે 1000 મીટર. જો આપણે 1 કિલોમીટર એટલે 1000 મીટર છે એટલે કે 1000 મીટર ભેગા કરીએ તો આપણને 1 કિલોમીટર અંતર મળે. અને જો આપણે 1 કિલોમીટરને સેમીમાં ફેરવવા હોય તો એ મીટરની જગ્યાએ શું લખી શકાય, 100 સેમી લખી શકાય. તો 1000 × 100 સેમી એટલે જે જવાબ મળે શું મળશે, 1 કિલોમીટર બરાબર સેન્ટીમીટર. તો
ताकि आ जाए लंबाई ना एकम। तो लंबाई ना सौथी नानो एकम क्यों छे जे आपणे व्यवहार में उपयोग करी छे तो मिलीमीटर छे। मिलीमीटर कर अने लंबाई में सौथी मोटो एकम क्यों थाशे किलोमीटर। आपणे जे स्केल छे एमां 0 थी 1 नी वच्चे 10 કાપા હોય છે। નોર્મલ આપણે જે સ્કેલ ઉપયોગ કરીએ છીએ એમાં 0 થી 1 ની વચ્ચે 10 કાપા હોય છે, એટલે કે કોઈ બે ક્રમિક સંખ્યા વચ્ચે 10 કાપા હોય છે। નીચે એમાં એક કાપા હોય, નાના બે કાપા વચ્ચેનો અંતર કેટલું, 1 મિલીમીટર છે। તો 1 સેમી એટલે કે 10 મિલીમીટર, 1 મીટર એટલે કે 100 સેમી, 1 મીટર એટલે કે 1000 મિલીમીટર અને 1 કિલોમીટર એટલે કે 1000 મીટર। એટલે કે લંબાઈનો નાનો એકમ મિલીમીટર અને મોટો એકમ કિલોમીટર। ચલો લંબાઈના એકમ પછી આપણે જોઈએ તો વજન। વજન માટેનો સૌથી નાનો એકમ કયો થાય છે, આપણે ગ્રામ અને મિલીગ્રામ, કે મિલીલીટર હતો એની જગ્યાએ મિલીગ્રામ। એક ગ્રામ બરાબર 1 ગ્રામ એટલે કેટલા થશે, 1 ગ્રામ એટલે 1000 મિલીગ્રામ। 1 ગ્રામ એટલે 1000 મિલીગ્રામ, પછી ગ્રામ કરતા મોટો એકમ આવશે કિલોગ્રામ। 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ થશે, 1000 ગ્રામ। 1 ગ્રામ એટલે કે 1000 મિલીગ્રામ અને 1 કિલોગ્રામ એટલે કે 1000 ગ્રામ। હવે આ બે વજનના એકમ છે, હવે પછી જોઈએ તો પ્રવાહી માપવા માટે એટલે કે લીટર મિલીલીટર। ચલો પહેલા જોઈએ 1 લીટર બરાબર 1000 મિલીલીટર। એક લીટર એટલે કેટલા થશે, 1000 મિલીલીટર। ફરીથી જોઈએ તો પહેલા છે 4 સૂત્ર છે, એક એના છે લંબાઈ માપવા માટેના, 5 અને 6 એટલે ગ્રામ અને કિલોગ્રામ તો વજન માપવા માટે, લાસ્ટમાં છે 1 લીટર એટલે કે 1000 મિલીલીટર। તો એ આપણને એકમ આપેલો છે કે પ્રવાહી માપવા માટેનો એકમ। એ તો આ 7 સૂત્ર છે જેના આધારે આપણે સ્વાધ્યાય 1.2 ના દાખલા ગણીશું। ચલો ક્વેશ્ચન નંબર 5 જોઈએ, સ્વાધ્યાય 1.2 નો એમાં મને કહ્યું છે કે 6 2 7 4 અને 3 નો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો તફાવત શોધો। તફાવત એટલે શું થાય છે કે બંનેની બાદબાકી। હવે આપણે શું કરવાનું છે, આ અંકોનો ઉપયોગ કરીને આપણે ઘણી બધી સંખ્યાઓ બનાવી શકાય। 5 અંક આપેલા છે એટલે આપણે જોયું કે કુલ 120 સંખ્યા બનાવી શકાય। હવે 120 સંખ્યા બનાવી પછી એમાં કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી એ આપણે ગોતીએ। એનાથી બેસ્ટ ઉપાય એવો છે કે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા બનાવી હોય તો આપેલ જે અંકો છે એને ચડતા ક્રમમાં ગોઠવીએ તો આપણને સૌથી નાની સંખ્યા મળશે અને ઉતરતા ક્રમમાં ગોઠવશું તો આપણને સૌથી મોટી સંખ્યા મળશે। તો આપણે પહેલા સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા મેળવીએ કે જેમાં માત્ર 5 અંકનો જ ઉપયોગ થયેલો હોય, સૌથી મોટી સંખ્યા। ચલો સૌથી મોટી સંખ્યા મેળવી છે તો શું કરશું, આપેલ સંખ્યા છે એને ઉતરતા ક્રમમાં ગોઠવો। તો સૌથી મોટો અંક કયો છે, 7, પછી 6 4 3 અને 2, તો 76432। તો 76432 એ કેવી થઈ, સૌથી મોટી સંખ્યા જેમાં માત્ર 5 અંકનો ઉપયોગ થયેલો છે। પછી સૌથી નાની સંખ્યા મેળવીએ, સૌથી નાની સંખ્યા મેળવી છે તો સંખ્યા અંકોને ઉતરતા ક્રમમાં ગોઠવો, સોરી ચડતા ક્રમમાં ગોઠવશું તો સૌથી નાનો અંક કયો છે, 2, પછી 3 4 6 અને 7। સૌથી મોટી સંખ્યા મેળવી છે તો હંમેશા એવું જવાબ કે આપણે સંખ્યા છે એને ઉતરતા ક્રમમાં ગોઠવાની, પણ જ્યારે સૌથી નાની સંખ્યા મેળવીએ ત્યારે ખાસ ધ્યાન રાખવું, જો શૂન્ય હોય, ધારો કે આપણને અત્યારે હોય કોઈ કે 4 6 7 3 અને 0 આ 5 અંક આપેલા હોય તો પેલા મોટી સંખ્યા ગોતી આપણે, મોટી સંખ્યા કઈ મળશે, તો 7 6 4 3 અને 0, કેમ કે 5 અંકની સંખ્યા બને છે। હવે નાની સંખ્યા મેળવી છે તો પેલા 0 લખીએ આપણે, 0 3 4 6
6 અને 7 તો આ સંખ્યા લખી તો આગળ 0 લખી તો સંખ્યા 4 અંકની થઈ જાય એટલે કે જ્યારે નાની સંખ્યા મેળવવી હોય અને આપણે અંકોમાં 0 આપેલો હોય તો 0 ને પહેલા સ્થાને મૂકવાનો ને હંમેશા 0 ને બીજા સ્થાને મૂકવાનો તો 0 બીજા સ્થાને મૂકી તો 3 ક્યાં આવી જશે આગળ તો 3 પછી 0 પછી 4 6 અને 7 એ બધું કરી લેવું જો બે વખત 0 આપેલો હોય તો બીજા અને ત્રીજા સ્થાને 0 મૂકવાના યસ તો જ્યારે સૌથી નાની સંખ્યા મેળવતા હોય ત્યારે આપણને જો અંકોમાં 0 એટલે કે શૂન્ય આપેલો હોય તો શૂન્ય હંમેશા બીજા સ્થાને મૂકવાના જો બે વખત શૂન્ય આપેલા હોય તો બીજા અને ત્રીજા સ્થાને શૂન્ય મૂકવાના પહેલા સ્થાને તમે શૂન્ય મૂકશો તો સંખ્યા છે એના નાના અંક જે ઓછો થઈ જશે કેમ કે 5 અંકની સંખ્યા છે એમાં તમે એક શૂન્ય આગળ મૂકો તો અંક તમને 4 મળશે એટલે કે ખાસ ધ્યાન રાખવાનું જ્યારે શૂન્ય હોય અને સૌથી નાની સંખ્યા મેળવતા હોય તો બીજા સ્થાન પર શૂન્ય મૂકવાનું તો ચાલો આપણને સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા મળી ગઈ હવે નેક્સ્ટ શું કીધું છે આપણને કે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનો તફાવત શોધો અને તફાવત મેળવવા માટે શું થશે બંને સંખ્યાની બાદબાકી ચલો બાદબાકી કરશું તો મોટી સંખ્યા માઇનસ નાની સંખ્યા થશે સૌથી મોટી સંખ્યા માઇનસ સૌથી નાની સંખ્યા સૌથી મોટી સંખ્યા કઈ છે તો 76,432 માઇનસ 23,403 ચલો બંનેની બાદબાકી કરશું બે માંથી 7 બાદ ન થાય તો બેની જગ્યાએ શું આવશે 12 અને 3 ની જગ્યાએ 2 ચલો 12 માંથી 7 બાદ કરીએ તો 5 બે માંથી 6 બાદ થશે નહીં તો 2 ની જગ્યાએ શું થઈ જશે 12 અને 4 ની જગ્યાએ 3 12 માંથી 6 બાદ કરીએ તો 6 ચલો 3 માંથી 4 માઇનસ થાય નહીં 3 ની જગ્યાએ કેટલા થશે 13 અને 6 ની જગ્યાએ 5 13 માઇનસ 4 એટલે કે 9 વિરામ 5 માઇનસ 3 એટલે કે 2 અને 7 માઇનસ 2 એટલે કે 5 તો આપણને જવાબ શું મળ્યો 52,965 તો ચાલો આપણને સૌથી આ 5 અંકોનો ઉપયોગ કરીને મળતી સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા મેળવતા શીખા તો સૌથી મોટી સંખ્યા મેળવવી હોય તો આપેલ અંકોને ઉતરતા ક્રમમાં ગોઠવવાના સૌથી નાની સંખ્યા મેળવવી તો આપેલ અંકોને ચડતા ક્રમમાં ગોઠવવાના શૂન્ય આપેલો હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે શૂન્ય હંમેશા બીજા સ્થાને મૂકવાનું પછી બંનેનો તફાવત એટલે કે મોટી સંખ્યા માઇનસ નાની સંખ્યા એટલે તફાવત એટલે કે બંનેની બાદબાકી તો આપણે જે અંકો વડે બનતી સંખ્યા મેળવી અને સંખ્યામાંથી મોટી અને નાની સંખ્યાનો તફાવત મેળવતા શીખા હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એવી નેક્સ્ટ આપણને આપ્યું છે કે એક મશીન એક દિવસમાં સરેરાશ એટલે કે એવરેજ 2,825 ક્રૂનું ઉત્પાદન કરે છે તો જાન્યુઆરી 2006માં કેટલા ક્રૂનું ઉત્પાદન થયું હવે એક દિવસમાં 2,825 ક્રૂ બનાવે છે મશીન હવે આપણે શું કીધું છે જાન્યુઆરી 2006માં તો જાન્યુઆરી છે તો જાન્યુઆરી મહિનામાં કુલ કેટલા દિવસો આવે તો એના પહેલાં આપણને ખ્યાલ હોય છે કે જાન્યુઆરીમાં કુલ કેટલા દિવસો આવે છે તો એ દિવસો આધારે આપણે કેટલા મશીન કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થાય મેળવી શકાય ચાલો પહેલાં જોઈએ તો જાન્યુઆરી 2006 છે તેમાં કુલ દિવસો કેટલા હોય તો અહીંયા 2006 છે ઇમ્પોર્ટન્ટ નથી કેમ કે જો અહીંયા ફેબ્રુઆરી આપેલા હોય તો ફેબ્રુઆરીમાં પાછળ વર્ષ આપવું ફરજિયાત છે કેમ કે ફેબ્રુઆરી મહિનો છે તો લીપ યર હોય લીપ વર્ષ હોય તો 28 અથવા 29 દિવસ આવે આડા ઉડા તો એના આધારે આપણે જોઈ શકાય તો જાન્યુઆરી મહિનો છે તેમાં લીપ યર હોય કે ન હોય કંઈ ફર્ક પડે નહીં કેમ કે જાન્યુઆરીમાં કુલ કેટલા દિવસો હોય 31 તો જાન્યુઆરી મહિનાના કુલ દિવસો
बराबर 31 ने के 2006 होय 2007 होय के 2008 होय तो जानुआरी में कितना दिवस होय 31 दिवस तो एक दिवस में कितना स्पर्म उत्पादन करते 2825 तो जानुआरी 2006 में उत्पादन करता कुल क्रोनी संख्या कुल क्रोनी संख्या बराबर चलो कित एक दिवस में कितना स्पून उत्पादन करे छे लख सके एक दिवस में खतो स्पून उत्पादन इनो गुणाकार के साथ करवाना छे तो 31 साथ 31 શું છે તો જાન્યુઆરી મહિનાના કુલ દિવસો હવે એક દિવસમાં આપણે 2825 ટુકડો બનાવે છે તો બે દિવસમાં શું કરશું તો 2825 વત્તા 2825 ત્રણ દિવસ કે તો ત્રણ વખત સરવાળો કરશું ચાર દિવસ કે તો ચાર વખત તેવી રીતે 31 દિવસ છે તો 31 વખત સરવાળો કરો એનાથી બેટર શું છે તો એક દિવસ જેટલું ઉત્પાદન થાય છે તેનો 31 સાથેનો ગુણાકાર કરીએ કેમકે ગુણાકાર શું છે સરવાળાનું ઉપસ્વરૂપ છે એટલા માટે તો ચલો પહેલા શું કરશું એક દિવસ થતો ક્રોનું ઉત્પાદન ગુણ્યા 31 કેમ કે જાન્યુઆરી મહિનામાં કુલ 31 દિવસો હોય એટલે 31 સાથેનો ગુણાકાર કરશું તો એક દિવસમાં કેટલા ક્રોનું ઉત્પાદન કરે છે 2825 ગુણ્યા 31 ચલો 2825 અને 31 નો ગુણાકાર ચલો બે સંખ્યા છે તો 10 3 ગુણ્યા 5 એટલે 15 બધા મળી 1 3 2 6 અને 1 7 3 8 24 બધા મળી 2 3 2 6 અને 2 8 ચલો એક સાથે ગુણાકાર થાય તો એની સંખ્યા મળશે 1 5 5 1 2 2 1 8 8 અને 1 2 2 ચલો બંનેનો સરવાળો 0 પ્લસ 5 5 5 પ્લસ 2 7 8 ને 7 15 બધા પડી 1 4 ને 1 5 5 ને 2 7 અને 8 ના 8 તો 87575 ચલો નોર્મલી આપણે આને શું વાંચે કે 87575 તો 500 શબ્દ એ આપણું ઉચ્ચારણ ખોટું છે એની જગ્યાએ શું આવે 500 100 200 300 400 600 500 આવે એનું ઉચ્ચારણ આપણે વ્યવસ્થિત કરવાનું 500 ની જગ્યાએ 500 તો આમ જાન્યુઆરી 2006 માં કુલ 87575 સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે આપણે નીચે લાઈન લખી શકીએ કે તમે આથી ને તેથી ને એવું લખતા એ લાઈન ક્યાંથી લખવાની છેલ્લે આપણને જે ક્વેશ્ચન પૂછેલો એમાં કેટલાની જગ્યાએ શું લખવાનો આન્સર લખવાનો એટલે આપણને જે છેલ્લી લાઈન મળી જાય આ છેલ્લી લાઈન તમારે નીચે લખવાની હો આ જાન્યુઆરી 2006 માં કુલ 87575 ક્રોનું ઉત્પાદન થયું હતું જાન્યુઆરી જગ્યાએ તમે માર્ચ આપે એપ્રિલ આપે કોઈ પણ મહિનો આપે તો સરસ શું પડશે તો જાન્યુઆરી મહિનાના કુલ દિવસો લખ્યા અહીંયા એક સાઈડ તમે જે મહિનો આપેલો એના કુલ દિવસો લખવાના અને 31 ની જગ્યાએ મહિનામાં આવતા દિવસોનો ગુણાકાર કરવાનો ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ હજુ નેક્સ્ટ જોઈએ તો આપણને શું પૂછે કે એક વેપારી પાસે 78592 રૂપિયા હતા તેમણે રૂપિયા 1200નો એક એવા 40 રેડિયો ખરીદવા ઓર્ડર આપ્યો તો ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે તેની પાસે વેપારી પાસે કુલ રકમ કેટલી છે 78592 કુલ રકમ બરાબર
હવે શું કીધું છે કે 1200 રૂપિયાનો એક હોય એવા 40 રેડિયો ખરીદ્યા, તો એક રેડિયાની કિંમત કેટલી આવી છે? 1200 રૂપિયા. બરાબર 1200 રૂપિયા હોય તો 40 રેડિયાની કિંમત કેટલી થાય? તો 1200 × 40 એકમ તો આવશે રૂપિયા, તો 1200 × 40 રૂપિયા. ચલો ગુણાકાર કરો છે તો પેલા 3 0 છે તેને 3 0 લખી નાખવાના. 12 × 4 તો 1248000 રૂપિયા. જ્યારે શૂન્યવાળી સંખ્યાનો કોઈ સંખ્યા સાથે ગુણાકાર કરવાના ત્યારે શું કરવાનું? જો છેલ્લે સંખ્યા છેલ્લે શૂન્ય હોય તો કુલ છેલ્લે 3 0 છે ટોટલ, તો પેલા 3 0 લખી નાખવાના. 12 × 4 એટલે કે 48000 રૂપિયા. તો કહી શકાય કે એને 40 રેડિયો ખરીદવા છે તો 48000 રૂપિયા એને ચૂકવવા પડશે. હવે આપણે શું કીધું છે કે ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહે, તો બાકી રહેતી રકમ ચલો બાકી કેટલી રકમ રહે, તો પેલા તેની પાસે જેટલી કુલ રકમ હતી એમાંથી ખરીદેલ રેડિયોની કિંમત, તો કુલ રકમ માઇનસ ખરીદેલ રેડિયોની કિંમત. અહીં ખરીદેલ રેડિયોની કિંમતની જગ્યાએ તમે લખી શકો કે 40 રેડિયોની કિંમત, કે જેને 40 રેડિયો ખરીદેલ છે. માઇનસ રેડિયોની કિંમત કેટલી છે? 48000. બંને સંખ્યા પાછળ રૂપિયા એકમ ન લખો તો શું કરવાનું? કાઉન્ટ કરી અને બંને કોમન એકમ સાથે રૂપિયા લખી નાખવાના. ચલો બાદબાકી સાથે ચલો બંનેની બાદ કરીએ. 2 માંથી 0 છે તો 2 9 માઇનસ 0 9, 5 માઇનસ 0 5, 8 માઇનસ 8 0, અને 7 માંથી 4 છે તો 3. 30,512. તો આ વેપારી પાસે હવે 30,592 રૂપિયા બાકી રહેશે. કેમ કે શું કીધું છે? ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? તો લખી શકાય કે આમ હવે વેપારી પાસે 30,592 રૂપિયા બાકી રહેશે. પછી એમ પણ લખી શકાય કે ખરીદી પછી વેપારી પાસે 30,592 રૂપિયા બાકી રહેશે. ત્યાં કેટલા શબ્દ છે એની જગ્યાએ આપણે જે આન્સર મેળવીએ આન્સર લખવાનો. ચલો ફરીથી જોઈએ તો વેપારી પાસે કુલ રકમ આપણને આપેલી હતી, પછી વેપારી એમાંથી ખરીદી કરે છે. તો ખરીદી શું કરે છે? તો એક રેડિયોની કિંમત 1200 રૂપિયા હોય એવા 40 રેડિયો ખરીદે છે. તો એક રેડિયોની કિંમત કેટલી આવી છે આપણને? 1200 રૂપિયા. તો પેલા 40 રેડિયોની કિંમત કેટલી થાય? તો 1200 અને 40 નો ગુણાકાર થઈ છે, તો આપણને કેટલા મળે? 48000 રૂપિયા. તો બાકી રહેતી રકમ મેળવી હતી, તો જેને કુલ રકમ હતી એમાંથી 48000 રૂપિયા તો એને રેડિયો ખરીદ્યો, અહીંયા ઓર્ડર આપ્યો એમાં આપી દીધા. તો કુલ રકમ માઇનસ ખરીદેલ રકમ કિંમતને ખરીદેલ રેડિયોની કિંમત, અથવા તો લખી શકાય કે 40 રેડિયોની કિંમત. તો બંનેની બાદબાકી, તો બંનેની બાદબાકીનો જે જવાબ આવે એટલી રકમ વેપારી પાસે બાકી રહેશે. ચલો નેક્સ્ટ જોઈએ. આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ તો આપણને આપેલું છે કે એક વિદ્યાર્થીએ 7236 નો 56 દ્વારા ગુણાકાર કરવાને બદલે 65 દ્વારા ગુણાકાર કર્યો, તેના જવાબ સાચો જવાબ કરતા કેટલો વધારે હશે મેળવવાનો. એટલે કે ગુણાકાર કરવાનો તો 7236 × 56, પણ તે વિદ્યાર્થીએ બાય મિસ્ટેક ગુણાકાર કેનો કર્યો?
तो 7236 गुणिया 65 तो आ बने गुणाकार जवाब से आम कितो तफावत आए अपने मेलवा तो पहला साचो गुणाकार और खोटो गुणाकार क्यों से मेलवीए तो साचो गुणाकार खोटो गुणाकार साचो गुणाकार केटलो छे तो 7236 गुणिया 56 ने खोटो गुणाकार शु छे तो 7236 गुणिया 65 વિદ્યાર્થી જે ખોટો ગુણાકાર કર્યો નો જવાબ વધારે આવશે કે ક્યાં 56 સાથે ગુણાકાર છે ને 65 સાથે ગુણાકાર છે ચાલો શું કરશું જવાબમાં મળતો તફાવત તફાવત છે તો આપણે મેળવવા માટે શું કરશું તો બંને માં 7236 નું કોમન છે સરખા છે 7236 ગુણ્યા શું કરશું તો ખોટો ગુણાકાર મોટો છે એટલે કે ખોટી સંખ્યા માઇનસ સાચી દાખલો બીજી રીતે થાય છે કે આપણે આના સારી ભરી લઈએ પછી સમજીએ ચલો ખોટી સંખ્યા માઇનસ સાચી સંખ્યા હવે આપણે જો આ બંને સંખ્યાનો ગુણાકાર કરી અને એનો જવાબ બાદબાકી કરી જવાબ ન મેળવ્યો તો શોર્ટ કટ છે કે બંને જે સંખ્યા છે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી દેવાની તો મોટી સંખ્યા ખોટી છે એટલે કે ખોટી સંખ્યા માઇનસ સાચી સંખ્યા 7236 ગુણ્યા 65 માઇનસ 56 એટલે કે 9 ચલો બંને નો ગુણાકાર થશે 9 ગુણ્યા 6 એટલે કે 54 બધા પડી 5 9 કરી 27 ને 5 32 બધા પડી 3 9 2 18 18 ને 3 21 બધા પડી 2 9 7 63 63 ને 2 65 તો જવાબ શું મળે 65124 તો આપણે કહી શકાય કે જે વિદ્યાર્થી છે એને મૂળ જવાબ જે આપવા આવવાનો હતો એનાથી 65124 જેટલો જવાબ વધારે આવ્યો કેમ કે આ 54 ની જગ્યાએ 65 ગુણાકાર કર્યો એટલે ઓબ્વિયસ છે કે જવાબ વિદ્યાર્થીને મોટો આવશે તો કેટલો મોટો આવશે એ મેળવવા માટે આપણે શું કર્યું કે જે 7236 હતા એમાંથી આપણે શું બાદ કર્યું સોરી એના ગુણાકાર કર્યો પણ કેની સાથે ગુણાકાર કર્યો તો જે જવાબ જેને વિદ્યાર્થીએ સાચો અને ખોટો ગુણાકાર હતો એ સંખ્યાના તફાવતનો ગુણાકાર કર્યો હવે બીજી રીતે આપણે જોઈએ તો બીજી રીતે છે કે પેલા વિદ્યાર્થી જે સાચો ગુણાકાર છે એનો જવાબ મેળવે એટલે કે 7236 ગુણ્યા 56 જે થાય છે એનો જવાબ મેળવે આ બંનેનો ગુણાકાર કરી પછી જે ખોટો ગુણાકાર છે એટલે કે 7236 ગુણ્યા 65 છે એનો જવાબ મળે બંનેના જવાબ મળી જાય પછી શું કરવાનું જવાબમાં મળતો તફાવત એટલે કે બંનેના જવાબની બાદબાકી કરવાની હવે 7236 ગુણ્યા 56 કરશે એટલે કે 3 છેદમાં મોટો ગુણાકાર થશે પછી 65 કરશો એટલે કે એનો પણ મોટો ગુણાકાર થશે એટલે કે આ બંને ગુણાકારનો જે જવાબ મળે એની બાદબાકી કરવાની એટલે તમારે સ્ટેપ વધી જશે અને દાખલો પણ મોટો થશે એના કરતાં શોર્ટકટ અને ઇઝી મેથડ છે કે બંનેનો જવાબ આપણે ગુણાકાર કરવાનો નથી અને જવાબમાં મળતો તફાવત મેળવવાનો છે તો જે આપણે રકમ આપેલી છે એનો ગુણાકાર કેની સાથે કરવાનો તો ખોટી સંખ્યા અને સાચી સંખ્યાની બાદબાકી સાથે હવે જો તમને 56 અને 65 આડા ઉભો એક હોય તો પેલા મોટી સંખ્યા હોય પેલા લખવાની નાની સંખ્યા પછી લખવાની પછી બંનેની બાદબાકી તો જે બાદબાકી આવે એનો ગુણાકાર આગળ કરી નાખવાનો તો આમ શું આવશે આમ વિદ્યાર્થીનો જવાબ સાચા જવાબ કરતા 65124 જેટલો વધારે હશે યસ તો ચાલો આજે જે શીખાયના આધારે હોમવર્ક જોઈએ ચાલો સ્વાધ્યાય 1.2
સ્વાધ્યાય કોઈ બેના ક્વેશ્ચન નંબર 1 થી 8. તો ક્વેશ્ચન નંબર 1 થી 8 જે એમાં શું છે, ક્વેશ્ચન નંબર 1 થી 4 છે એમાં તમારે નોર્મલી સરવાળા અને બાદબાકી વ્યવહારિક રીતે છે એ કરવાનું છે. અને ક્વેશ્ચન નંબર 5 થી 8 છે, 4 થી 8 આપણે અત્યારે ગણાવેલા છે. અને સ્વા પોથીમાં એટલે કે સ્વાધ્યાય પોથીમાં ક્વેશ્ચન નંબર 22 માં પેલો અને બીજો દાખલો સ્વાધ્યાય 1.2 માં ક્વેશ્ચન નંબર 1 થી 8 છે, જે વ્યવહારિક દાખલા છે, જે તમારે ફેસબુકમાં લખવાના છે તેની રકમ નહીં લખો તો ચાલશે. અને સ્વાધ્યાય પોતેમાં ક્વેશ્ચન નંબર 22 છે, તેના પેજા 3 દાખલા છે, તેમાંથી પહેલો અને બીજો દાખલો ગણવાનો છે. તો એ સંખ્યા પરિચય વિશે વધારે વિસ્તારમાં વાત કરશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં. મળશું. થેન્ક યુ.